કેમ છો મજામાં તો આજે કેમેસ્ટ્રી ચેપ્ટર ટુ દ્રાવણ વિડીયો નંબર ત્રણ તો આપણે ગયા વિડીયોમાં જોયું કે દ્રાવણની સાંદ્રતા માપવાના જુદા જુદી પદ્ધતિઓ આપણે જોઈ કે દળ ટકાવારી કટ ટકાવારી દળ કટ ટકાવારી બરાબર છે પછી પીપીએમ મોલાલિટી મોલારિટી મોલઅંસ તો આ બધી પદ્ધતિઓ વડે આપણે જથ્થાત્મક ગુણધર્મ છે દ્રાવણનો કે જે માપી શકીએ છીએ જથ્થાત્મક ગુણધર્મો માપવા માટે આપણે દ્રાવણમાં એની સાંદ્રતા માપીએ છીએ અને સાંદ્રતાના માપન માટે આપણે આ બધા નિયમો અથવા તો આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો હવે આપણે વાત કરીએ છીએ ઘન ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એટલે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા તો ઘન પદાર્થ જે છે એ પ્રવાહીની અંદર ઓગાળવાનો છે તો આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગાળવાનો છે તો જો ઘન પદાર્થ તરીકે આપણે બધી જ વસ્તુ કંઈ પ્રવાહી બધા જ પ્રવાહીમાં ઘન પદાર્થ ઓગળી જતો નથી દાખલા તરીકે આપણે વાત કરીએ સોડિયમ ક્લોરાઈડની ખાંડની વાત કરીએ સોડિયમ ક્લોરાઈડ છે કે ખાંડ છે એ પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે નેપથેલિન એન્થ્રેસિન આ બધી વસ્તુ પાણીમાં દ્રાવ્ય થતી નથી એ બેન્જિનમાં દ્રાવ્ય થાય છે યાદ રહેશે ખાંડ અથવા મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ આ બધી વસ્તુ પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે નેપથેલિન એન્થ્રેસીન જેવા પદાર્થો ઘન પદાર્થો છે એ ઘન પદાર્થો બેન્જિનમાં દ્રાવ્ય થાય છે એ પાણીમાં દ્રાવ્ય થતા નથી એટલે જે પાણીમાં દ્રાવ્ય થાય છે એ બેન્જિનમાં દ્રાવ્ય થતા નથી અને જે બેન્જિનમાં દ્રાવ્ય થાય છે એ પાણીમાં દ્રાવ્ય થતા નથી એનો અર્થ બધી જ બધા જ ઘન પદાર્થો બધા જ પ્રવાહી પદાર્થોમાં દ્રાવ્ય થાય એવું જરૂરી નથી તો દ્રાવ્ય ક્યારે થઈ શકે તો કે આપણે જાણીએ છીએ કે બેન્જિનની અંદર એનએસએલ કે ખાંડ ભેગા થતા નથી એટલે એનો અર્થ આપણે જાણીએ છીએ કે પાણી જે છે એ ધ્રુવીય દ્રાવક છે તો ધ્રુવીય દ્રાવક હોય તો ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય દ્રાવ્ય થાય જ્યારે અદ્રુવીય દ્રાવક એટલે કે બેન્જિન છે એ અદ્રવીય દ્રાવક છે એની અંદર અદ્રુવીય દ્રાવ્ય દ્રાવ્ય થાય એટલે કે નેપ્ઠેલિન અને એન્થ્રાસિન અદ્રુવીય છે તો અદ્રુવીય હોવાથી બેન્જિન જેવા અદ્રુવીય દ્રાવકની અંદર જ દ્રાવ્ય થશે હવે દ્રાવ્ય થવાનું મુખ્ય કારણ છે કે બંને વચ્ચે થતી આંતરક્રિયા બરાબર છે બંને વચ્ચે થતી આંતરક્રિયા એટલે શું તો કે દ્રવ્ય એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંને વચ્ચે જે આંતરક્રિયા પરસ્પર આંતરક્રિયા જો સરખી હોય તો એકબીજામાં ભળી શકે એટલે કે એકબીજામાં ઓગળે છે એમ કહી શકીએ એટલે કે બંને વચ્ચે આંતરક્રિયા એટલે શું આકર્ષણ છે કે આયાનીકરણ છે કે કંઈ બી આંતરક્રિયાઓ થતી હોય તો આંતરક્રિયાઓ થતી હોય તો એકબીજામાં ભળી જશે અને એકબીજા સાથે એકરસ એટલે કે સમાંગ મિશ્રણ બનાવશે તો આપણે ઓગળે છે એમ કહી શકીએ આમ ઘન દ્રાવણને પ્રવાહી દ્રાવણમાં ઓગાળવામાં આવે તો કેટલો જથ્થો ઓગળે છે તેને આપણે સાંદ્રતા તરીકે ઓળખીએ છીએ દાખલ કે કોઈ ખાણ છે ખાણ પૂરેપૂરી ઓગળી જતી હોય જેટલો જથ્થો નાખીએ છીએ થોડો ઓગળી જાય છે એટલે એનો અર્થ એની સાંદ્રતા પાણીની અંદર ખૂબ જ ઊંચી છે પણ કોઈ એવો પદાર્થ લે કે જે વધારે ઓગળતો નથી તો એની સાંદ્રતા પાણીમાં કેવી આવશે ઓછી આવશે ઓછી આવશે એટલે જે ઓગળવાનો જથ્થો છે તો ઓગળવાના જથ્થા પર આધાર રાખશે કે એની સાંદ્રતા કેટલી હશે જો પૂરેપૂરું સંપૂર્ણ ઓગળી જતું હોય સંપૂર્ણ એમાં વિલીનીકરણ થતું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ એ એની સાંદ્રતા વધારે છે જ્યારે ઓછું વિલીનીકરણ થતું હોય અથવા તો એ ઓછી સાંદ્રતા ધરાવે છે એમ કહી શકીએ છીએ બરાબર છે આમ ઘનની પ્રવાહીમાં દ્રાવકમાં ઓગળવાની ક્રિયાને વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે અથવા દ્રવીકરણ તરીકે ઓળખવામાં આવે છે યાદ રહેશે ઘન પદાર્થ પ્રવાહીની અંદર ઓગળે ઓગળે એટલે એકબીજામાં ભળી જાય તો આ ભળી જવાની ક્રિયાને એમાં વિલયન થઈ જાય વિલય થઈ જાય એટલે શું થાય એકબીજા સાથે મિક્સ થઈ જાય સમાન મિશ્રણ બનાવે ચૂટા પાડી શકાય નહીં એવા બનાવી શકાય તો એ વિલીનીકરણ પ્રક્રિયા અથવા તો એને દ્રવીકરણ તરીકે આપણે ઓળખવામાં આવે છે એટલે ઘન પદાર્થ જ્યારે પ્રવાહીમાં ઓગળે છે એટલે એનો અર્થ ઘન પદાર્થ પ્રવાહીમાં વિલીનીકરણ પામે છે અથવા દ્રવીકરણ પામે છે એમ આપણે બોલી શકીએ છીએ બરાબર છે પરંતુ અહીંયા ઘરે ઓગળવાના આપણે વિલીનીકરણ અથવા તો દ્રવિકરણ કહીએ જેવો પદાર્થ અંદર ઓગળશે ઓગળશે એટલે શું થાય કે એના અણુઓ એટલે કે જે દ્રાવ દ્રાવ્યના અણુઓ છે દ્રાવ્યના અણુઓ એકબીજા સાથે દ્રાવણમાં અથડામણ અનુભવે અથડામણના અનુભવે એટલે શું થાય એ ફરી પાછા દ્રાવ્યમાં દ્રાવણમાંથી બહાર છૂટા પડી જાય અથડામણના અનુભવે એટલે ફરી પાછા એ દ્રાવણમાંથી બહાર આવે છે વિલીનીકરણ એટલે દ્રાવ્ય થવું દ્રાવ્ય થશે એટલે એમાં જથ્થો વધતો જાય જથ્થો વધે એટલે શું થાય જો દ્રાવ્યનો જથ્થો વધે તો દ્રાવ્યના અણુઓ દ્રાવણની અંદર એકબીજા સાથે અથડામણ અનુભવે અથડામણ અનુભવે એટલે શું થવાનું તો કે એ બીજા સાથે અથડામણ અનુભવે એટલે પોતે એ દ્રાવણમાંથી છૂટા પડી જાય છૂટા પડી જાય એટલે એ બહાર આવે અને બહાર આવે છે એને ક્રિયાને કહેવામાં આવે છે એનું સ્ફટિકીકરણ એને કહેવામાં આવે છે સ્ફટિકીકરણ આમ દ્રાવ્ય અને દ્રાવક આ બંને વસ્તુ ભેગી થાય છે તો ભેગી થાય છે તો વિનલીકરણ વિલયનીકરણ અથવા તો એને ધ્રવીકરણ તરીકે ઓળખવામાં આવે છે અને એ જે છે એ ધ્રવીકરણ પામવાની ઝડપ એ અને અઠડામણથી સ્ફટિકીકરણ પામવાની ઝડપ આ બંને વસ્તુ એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલતી હોય દાખલા તરીકે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય તો એને વિલીનીકરણ અથવા તો દ્રવિકરણ તરીકે ઓળખીએ ને આપણને દ્રાવણ મળે પણ દ્રાવણમાં જ્યારે આ દ્રાવ્યના અણુઓ એકબીજા સાથે અથડાય છે તો અથડાય છે તો સ્ફટિકીકરણ પામીને પાછા દ્રાવક અને દ્રાવ્ય છૂટા પડી જાય છે આ દ્રાવ્ય છૂટા પડવાની ક્રિયાને આપણે કહીશું સ્ફટિકીકરણ દાખલ તરીકે આપણે વાત કરીએ ખાંડની ખાંડ પાણીમાં નાખીએ પાણીમાં નાખીએ એટલે ઓગળી જાય ઓગળીએ ઓગળી જાય પછી પાણીમાં નાખીને પછી એને ઘણી બધી ખાંડ નાખી દીધા પછી આપણે ઉકાળીએ ઉકાળીએ એટલે શું થાય તો કે ઉકાળીએ એટલે એ જથ્થામાંથી પાણી થોડું ઉપર ઉડી જાય પાણીને એટલે કે દ્રાવક ઓછું થાય દ્રાવક ઓછું થાય એટલે પછી એને શાંતિથી મૂકી રાખો ઠંડુ પડવા દો ઠંડુ પડવા દો તો એ ફરી પાછા આપણને ખાંડના ચોસલા આપણને પાછા મળે છે આ ખાંડના ચોસલા પાછા મળવાની ક્રિયાને આપણે કહીશું સ્ફટકીકરણ બરાબર છે ખાંડના ચોસલા પાછા મળવાની ક્રિયાને સ્ફટકીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ તો આમ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થવાની ક્રિયા એટલે કે દ્રાવકની અંદર દ્રાવ્ય ઓગળવાની ક્રિયાને વિલયનીકરણ વિલયનીકરણ અથવા તો એનું દ્રવીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ જે આપણે પૂર્વગામી પ્રક્રિયા તરીકે વાત કરીએ તો દ્રાવણમાંથી ફરી પાછા દ્રાવ્ય છૂટા પડે દ્રાવ્યના અણુઓ અઠડામણનો અનુભવ હોય અને અઠડામણના કારણે ફરી પાછા છૂટા પડે છૂટા પડવાની ક્રિયાને આપણે કહીશું સ્ફટકીકરણ આ બંને પ્રક્રિયા એટલે કે પૂરોગામી અને ઊંઢી થતી પ્રતિગામી પ્રક્રિયાઓ આ બંને પ્રક્રિયાનો વેગ સરખો હોય સરખો હોય તો એક સમય એવો લાગે કે સંતુલન સ્થપાયું છે એમ લાગે એટલે કે દ્રાવ્યનો જથ્થો દ્રાવણમાં બદલાતો હોય એવું લાગતું નથી અને એ અચળ જળવાયેલો રહે છે આમ અચળ જળવાયેલો રહેતો હોય દ્રાવ્યનો જથ્થો તો આ જે વિલયનીકરણ અને સ્ફટિકીકરણની ઘટના છે એ બંને સંતુલનમાં છે એમ કહી શકાય બરાબર છે તો અહીંયા કરી આ જ વસ્તુ આપણે વાત કરીએ તો ઘનને ઓગાળ્યું તો ઘરની જગ્યાએ આપણે હવે વાયુ લઈએ તો વાયુને આપણે ઓગાળીશું તો વાયુને આપણે ઓગાળીએ છીએ તો વાયુને ઓગાળવા માટે દબાણ અને તાપમાન એ મહત્ત્વનો ભાગ ભજવશે વાયુ ઓગાળવા માટે આપણે દબાણ અને તાપમાન મહત્તમો ભાગ ભજવશે તો કે દબાણ અને તાપમાનમાં ફેરફાર થાય તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતામાં પણ ફેરફાર થાય પરંતુ અહીંયા કરી વાત કરીએ છીએ કે જ્યારે વાયુને પ્રવાહીની અંદર ઓગાળવામાં આવે એટલે કે અહીંયા મિક્સ કરવામાં આવે અથવા મિશ્ર કરવામાં આવે તો વધારે વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ ઓગાળી શકાતો નથી ઘનની અંદર પણ જો વધારે ખાણ કે મીઠું આપણે પાણીમાં નાખીએ તો એ અમુક સમય પછી ઓગળતી નથી તો નથી ઓગળતી એને આપણે કહીશું સંતૃપ્ત દ્રાવણ એને આપણે કહીએ છીએ સંતૃપ્ત દ્રાવણ તો આ સંતૃપ્ત દ્રાવણ બને એટલે શું બને તો કે વધારાનો દ્રાવ્યનો જથ્થો એમ જ પડી રહી તો આપણે કહી શકીએ કે દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ બને છે તો આ જે મહત્તમ સંતૃપ્ત દ્રાવણ બન્યું એટલે એની અંદર મહત્તમ દ્રાવ્ય ઓગળી ગયું અને મહત્તમ દ્રાવ્ય ઓગળી જાય દ્રાવણમાં તો એ દ્રાવકની દ્રાવ્યતા કહે છે બરાબર છે કે દ્રાવક મેક્સિમમ જેટલો જથ્થો ઓગાળી શકતું હતું એટલો ઓગાળી દીધો પછી જે બાકી રહી જાયેલો જથ્થો છે એ ઓગાળી શકતો નથી એટલે જે મેક્સિમમ જથ્થો ઓગાડી શકે છે એને દ્રાવકની દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે દ્રાવકની દ્રાવ્યતા તરીકે ઓળખીએ છીએ કે જે સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો મહત્તમ ઓગળેલો હોય મહત્તમ એટલે શું એકવાર ઓગળી ગયા પછી ગમે તેટલો આપણે હલાવીએ છીએ તો ઓગળતો નથી એટલે મહત્તમ જથ્થો ઓગળેલો હોય તો આપણે એને મહત્તમ જથ્થો ઓગળેલો હોય તો આપણે એને દ્રાવણની અથવા તો દ્રાવકની દ્રાવ્યતા તરીકે આપણે ઓળખીશું બરાબર છે તો દબાણ અને તાપમાનનું આ ઘટના પર નિયંત્રણ રાખે છે એટલે કે અહીંયા આગળ દ્રાવ્યતાની જે નિયમ છે આપણે જાણીએ છીએ કે આપણે મીઠું કે ખાંડ પાણીમાં નાખીએ હલાવીએ 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 એક સમય એવો આવે કે ઓગળે નહીં પણ એને આપણે ગેસ પર મૂકી દઈએ તો એ તરત ઓગળી જાય ઓગળી જાય એટલે શું બતાવે છે કે તાપમાનમાં વધારો કર્યો તો દ્રાવ્યતા વધી તાપમાનમાં વધારો કર્યો તો દ્રાવ્યતા વધી આમ તાપમાન અને દબાણ એ દ્રાવ્યતા પર અસર કરતાં પરિમાણ એટલે કે દ્રાવ્યતાનું અથવા તો જે આ ઘટના છે તેનું નિયંત્રણ કરે છે બરાબર છે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાન પર આધારિત છે જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ઉષ્મા શોષક એટલે શું દાખલા તરીકે તમારે પ્રયોગ કરવો હોય તો એક ગ્લાસની અંદર મીઠું નાખો પાણી લો અને પાણીની અંદર મીઠું નાખો તો મીઠું નાખતા જાઓ હલાતા જાઓ જેમ જેમ મીઠું ઓગળતું જશે તેમ 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 ગ્લાસ આપણાને હાથમાં ઠંડો લાગતો જશે તેનો અર્થ એ પ્રક્રિયા બહારની ઉષ્મા એટલે કે ગ્લાસમાં જે ઉષ્મા છે એ ગ્લાસના સપાટીની ઉષ્મા અંદર ખેંચે છે ખેંચે છે એટલે શું થાય ઉષ્માનું શોષણ કરે છે શોષણ કરે છે એટલે શું થવાનો તો કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા થવાની ખ્યાલ આવે છે મીઠું પાણીમાં ઓગાળીએ છીએ ગ્લાસ આપણે પાંચ ગ્લાસ અડધો ગ્લાસ કે પોણા ગ્લાસ પાણી ભરીએ અને પાણી ભરીને હાથમાં પકડીએ એટલે આપણને જે ઠંડક લાગે છે એ આપણને અનુભવ થાય છે જેમ જેમ મીઠું વગાડતા જઈએ તેમ તેમ ઠંડક વધતી જાય છે એટલે એનો અર્થ પરિસરમાંથી એટલે કે આજુબાજુમાંથી એ ઉષ્માનું શોષણ કરે છે માટે આ પ્રક્રિયા મીઠું પાણીમાં દ્રાવ્ય થવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે પણ એ જ રીતે ધારો કે પાણી લઈ અને પાણીની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ નાખીએ તો સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવે તો સલ્ફ્યુરિક એસિડ નાખતા પાણી ગરમ થાય છે એટલે કે આપણે જે ગ્લાસ પકડેલો છે એ ગ્લાસની સપાટી ધીમે ધીમે ગરમ લાગવા મળે ગરમ લાગવા માટે એટલે શું થાય તો કે અહીંયા આગળ સલ્ફ્યુરિક એસિડ અને પાણી ભેગું થાય છે તો સલ્ફ્યુરિક એસિડ અને પાણી ભેગું થતાં આપણાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે અને બાહ્ય વાતાવરણ ગરમ થાય છે તો આમ પ્રક્રિયા ઉષ્મા શોષક અને ક્ષેપક બે પ્રકારની થઈ શકે હવે શોષક હોય તો શું થાય બહારથી વાતાવરણમાંથી તાપમાન અંદર લે છે લે છે એટલે શું થાય બહાર તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતામાં વધારો થાય છે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધતા દ્રાવ્યતા વધે છે જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે છે કારણ કે ઓલરેડી બહાર તાપમાન ગરમ થાય જ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો બહાર તાપમાન ગરમ થાય છે અને વધારે તાપમાન વધારીશું તો બહારનું તાપમાન વધારે વધે તો એ પ્રક્રિયા ધીમી પાડી દેશે એટલે કે પ્રક્રિયામાં દ્રાવ્યતા ઘટશે અથવા તો દ્રાવ્યનો જથ્થો ઓછો થશે બરાબર છે મોટેભાગે આપણે તાપમાનની અસર આપણને દ્રાવ્યતા અથવા કે સાંદ્રતા પર જોવા મળે છે પણ દબાણની અસર વધારે જોવા મળતી નથી દબાણની અસર વધારે જોવા મળતી નથી એટલે શું તો કે દબાણને કારણે પ્રવાહીની સાંદ્રતામાં બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી કારણ કે પ્રવાહી છે મોટેભાગના પ્રવાહીઓ અદબનીય અથવા તો અસંકોચનીય હોય છે અદબનીય અથવા અસંકોચનીય હોવાથી મોટેભાગના પ્રવાહીઓ અસંકોચનીય હોય તો તેના પર દબાણની મોટેભાગે અસર થતી નથી બરાબર છે તો હવે એક આપણે નિયમ જોઈએ છે હેનરીનો નિયમ અથવા તો આપણે બીજા શબ્દમાં કહીએ તો વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા જેને હેનરીનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં અહીંયા ઘડી પહેલાં તો આપણે દ્રાવ્યતાની વાત કરીએ તો દબાણની શું અસર થાય છે તેની આપણે વાત કરીએ દાખાટે કે અહીંયા ઘડી તમે જોઈ શકો છો કે અહીંયા ઘડી તમારું આ એક પાત્ર છે પાત્રની અંદર નીચે આ પ્રવાહી ભરેલું છે ઉપરની જગ્યા ખાલી છે ખાલી છે એટલે હવા છે હવા છે તો ઉપર આ એક નાનું વજન મૂકેલું છે કે જે પાત્રને ઉપરથી નીચે ધક્કો મારે છે ધક્કો મારે છે એટલે દબાણ વધે છે દબાણ વધે છે એટલે અહીંયા ઘડી આપણે જાણીએ છીએ કે પાણી જો ભરેલું હોય તો પાણીની વરાળમાં રૂપાંતર થયેલું હોય આપણે સાદું ઠંડુ પાણી પણ ભરીએ તો ઠંડુ પાણી પણ ભરીએ તો શું થાય ઠંડુ પાણી પર ભરવામાં આવે તો શું થશે તો કે પાણીની અંદરથી થોડું પાણી વરાળમાં રૂપાંતર પામશે એટલે કે હવામાં પણ પાણીનો જથ્થો એટલે કે હ્યુમિડિટી એટલે કે ભેજ આવશે તો ભેજનું પ્રમાણ હવામાં પણ આવે જ્યારે ઉપરથી દબાવવામાં આવે ત્યારે શું થાય તો કે આ ભેજ પાછું પાણીમાં રૂપાંતર પામતું હોય છે ભેજ પાણીમાં રૂપાંતર પામતું હોય છે પરંતુ દબાણનું મૂલ્ય વધારવામાં આવે વધારે દબાણ કરવામાં આવે વધારે દબાણ કરવામાં આવે તો શું થાય તો કે વધારે દબાણ કરવામાં આવે તો અણુઓ નજીક નજીક આવે એટલે વધારે પ્રમાણમાં પાણીની અંદર આ વરાળના અણુઓ દાખલ થશે અહીંયા જોઈ શકાય છે ટપકા ઓછા છે અહીંયા ટપકા વધારે છે એટલે નોર્થ અહીંયા ઘડી પણ જોઈ શકાય છે ટપકા છૂટા છૂટા પાડેલા છે એટલે કે જથ્થો જે છે એ દબાણ ઓછું છે તો અહીંયા આગળ બધું અલગ અલગ છે જ્યારે અહીંયા ઘરી દબાણ વધારવામાં આવ્યું એટલે કે સપાટી ઘટી સપાટી એટલે કદ ઘટ્યું તો કદ ઘટવાથી બધા અણુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે વધારે વધારે અણુઓ એ હવામાંથી આ પ્રવાહીમાં દાખલ થાય છે તો આમ દબાણ વધારવામાં આવે છે તો દબાણ વધારવામાં આવે તો આપણે કહી શકીએ છીએ કે દબાણ વધારતા એનું પ્રવાહીકરણ વધારે પ્રમાણમાં થાય છે હવે અહીંયા ઘરે આપણે વાત કરવાના છે દબાણ વધારવાની વાત કરવાના છે તે પહેલાં આપણે વાત કરીએ તો દબાણ એટલે શું તો પહેલાં આપણે વાત કરીએ દબાણ એટલે શું દાખલા તરીકે કોઈ એક પાત્ર લેવામાં આવે પાત્રમાં ધારો કે આ ત્રણ વાયુ છે નાઇટ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન આ ત્રણ વાયુ ભરેલા છે હવે પાત્ર લીધું હોય તો પાત્રની અંદર જ્યારે આ વાયુઓ ભરેલા હોય તો વાયુઓ બધી સપાટી પર એક સરખા અથડાશે આ બધી સપાટી પર સરખા અથડામણની ક્રિયાને આપણે કહીશું દબાણ બધી સ સપાટી ઉપર સરખા અણુ અથડાઈ છે અથડાઈ છે એટલે એક પ્રકારનો ધક્કો મારે છે તો આ ધક્કો મારવાની ક્રિયાને આપણે કહીશું દબાણ દરેકે દરેક વાયુઓ અલગ અલગ પ્રમાણમાં હોય તો એ અલગ અલગ ધક્કો મારશે પરંતુ કુલ દબાણ આપણે મેળવીએ છીએ તો કુલ દબાણ કેવી રીતે મેળવીએ તો કે નાઇટ્રોજનનું દબાણ વત્તા ઓક્સિજનનું દબાણ વત્તા હાઇડ્રોજનનું દબાણ એટલે કે આ ત્રણ વાયુ ભરેલા છે તો ત્રણ ત્રણ વાયુનું દબાણ આપણે ભેગું કરીએ તો આપણને શું મળે કુલ દબાણ મળે એટલે એનો અર્થ કુલ દબાણ મેળવવા માટે આ ત્રણે ત્રણનું દબાણ આપણે ભેગું કરવું પડે આ ત્રણે ત્રણના અલગ અલગ દબાણને આપણે કહીશું એના આંશિક દબાણ એટલે કે એના અંશ નાઇટ્રોજનના અંશ ઓક્સિજનના હાઇડ્રોજનના ત્રણે ત્રણના આંશિક દબાણને ભેગા કરવામાં આવે તો આંશિક દબાણ ભેગા કરતાં આપણને કુલ દબાણ પી પ્રાપ્ત થાય છે એટલે કે આપણે કોઈપણ પાત્રની અંદર રહેલા જેટલા બી વાયુ હશે તે બધા વાયુઓના આંશિક દબાણનો સરવાળો એ કુલ દબાણ જેટલો થાય બરાબર છે તો અહીંયા ઘડી પણ આપણે આ આકૃતિની અંદર પણ કંઈક એવું જ જોયું કે અહીંયા ઘડી જ્યારે પાત્રની અંદર જ્યારે વાયુ ભરેલો છે તો વાયુનું આંશિક દબાણ જેટલું વધારે હશે એટલે કે ઉપરથી જેટલું આપણે ઢક્કો વધારે મારીશું ઉપરથી જેટલું વજન વધારીશું દબાણ વધારીશું તો બધા જથ્થો પાંચ પાસે આવશે પાંચ પાસે આવશે એટલે દબાણનું મૂલ્ય વધી જશે દબાણ વધી જશે એટલે શું થાય તો કે આ જે ઉપર વજન મૂકેલા છે વજનને એ આ પેસ્ટનને ઉપર તરફ ઢક્કો મારશે બરાબર એટલે કે આમ દરેકના દબાણમાં વધારો થાય દરેકના દબાણમાં દરેકના એટલે શું અંદર જેટલા બી પ્રકારના વાયુઓ છે એ બધા વાયુના દબાણમાં ફેરફાર થાય તો એ ફેરફારનું મૂલ્ય આપણે આ હેનરીના નિયમ પરથી મેળવવાના છે તો આ હેનરીનો નિયમ શું બતાવે છે તો કે દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશ આપણે મોલ અંશ મોલઅંશ મોલ અંશ એટલે શું કુલ મોલ ભાગ્યા દ્રાવ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ બરાબર છે મોલ અંશ એટલે શું મોલ અંશ એટલે એક્સ એટલે કે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલને આપણે મોલ અંશ કહીએ છીએ તો કોઈપણ દ્રાવણમાં કોઈપણ દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણના સમ પ્રમાણમાં હોય છે એટલે કે આંશિક દબાણ પી હોય ને મોલ અંશ એક્સ હોય તો આપણે કહી શકીએ કે મોલ અંશ અને આંશિક દબાણ એકબીજાના સમ પ્રમાણમાં એટલે કે વેરીઝનું ચિહ્ન આપણે મૂકીએ તો પી વેરીઝ એક્સ પી એટલે આંશિક દબાણ એક્સ એટલે આપણે કહીએ છીએ કે મોલ અંશ બરાબર છે વેરીઝનું ચિહ્ન આપણે કાઢવું હોય તો આપણે શું મૂકવું પડે અચણાંક મૂકવો પડે અહીં આગળ આપણે મૂક્યો છે કે એચ ને કહેવામાં આવે છે હેનરી અચણાંક તરીકે આપણે ઓળખવામાં આવે છે આ હેનરી અચણાંકનું મૂલ્ય એક જ તાપમાન લેવામાં આવે તો મૂલ્ય સમાન મળે પણ જુદા જુદા વાયુઓ માટે એક જ તાપમાને પણ આ મૂલ્ય જુદું જુદું પ્રાપ્ત થાય છે એટલે કે એચનું મૂલ્ય જે વાયુ લઈએ છીએ એ વાયુ પર આધાર રાખશે વાયુના આધારે એનું મૂલ્ય બદલાઈ જશે પરંતુ વાયુ એક જ તાપમાને લેવામાં આવે તો એક જ વાયુ લેવામાં આવે અને એક જ તાપમાને લેવામાં આવે તો એનું નું મૂલ્ય બધી એક સરખું પ્રાપ્ત થાય છે પરંતુ સમાન તાપમાને પણ જુદા જુદા વાયુઓ માટે નું મૂલ્ય આપણને જુદું જુદું પ્રાપ્ત થાય છે આમ કેચનું ઊંચું મૂલ્ય ઊંચું મૂલ્ય એટલે શું નું મૂલ્ય મોટું હોય મોટું હોય તો શું થાય તો કે નું મૂલ્ય મોટું હોય તો સાંદ્રાવ્યતા એની ઓછી થઈ જાય છે કેચનું મૂલ્ય મોટું એટલે શું આંશિક દબાણનું મૂલ્ય પણ વધારે આંશિક દબાણ વધારે તો દ્રાવ્યતા ઓછી થાય કારણ કે એ પ્રવાહીમાં નહીં જશે એ વાયુમાં જ રહેશે અને વાયુમાં રહેશે એટલે એમાં દ્રાવ્યતામાં ઘટાડો સૂચવે છે અહીંયા ઘરી કેસનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે આથી ઊંચા તાપમાને દ્રાવ્યતા ઘટે છે આપણે કોઈ બી દાખલા તરીકે આપણે સોડા વોટરની જ વાત કરીએ તો આપણે ફ્રીજમાંથી લઈએ તો ફ્રીજમાં ઠંડુ હોય ઠંડુ હોય ત્યારે શું કાય આપણે ઓપન કરીએ તો પણ પેલા પરપોટા એટલા બધા આવતા નથી પણ થોડો સમય રવા દઈએ અથવા તો બોટલ ગરમ લઈએ ગરમ કાઢીને પછી એને ઓપન કરીએ તો એમાં પરપોટા ખૂબ બૂ બધા દેખાશે આપણે જાણીએ છીએ કે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીએ એટલે કે ઓગાળીએ તો આપણને સોડા વોટર મળે તો સોડા વોટરની અંદર આપણે વાત કરીએ તો સોડા વોટરને આપણે ઠંડુ લઈએ છીએ ઠંડુ લઈએ છીએ ત્યારે શું થાય તો કે સીઓ ટુનું પ્રમાણ એમાં વધારે દ્રાવ્ય હશે વધારે દ્રાવ્ય હશે એટલે શું થાય તો કે એના પરપોટા ઓછા જોવા મળે પણ જેવું ગરમ થાય છે એવા પરપોટા વધી જાય છે વધી જાય છે એટલે સીઓ ટુ અંદરથી દ્રાવ્યતા એની ઓછી થઈ જાય એટલે કે છૂટો પડીને બહાર હવામાં આવતું રહે છે એટલે એનો અર્થ તો વધારે તાપમાન હોય તો દ્રાવ્યતામાં ઘટાડો થાય છે એ રીતે આ હેનરીના નિયમનો બીજો એક ઉપયોગ જોઈએ છે તો બીજો ઉપયોગ કયો છે તો કે મરજીવાઓ મરજીવાઓ જ્યારે પાણીમાં જતા હોય તો પાણીમાં જેમ જેમ નીચે જશે તેમ તેમ દબાણમાં શું થાય વધારો થાય દબાણમાં વધારો થાય તો દબાણમાં વધારો થવાથી આપણા જે લોહી છે એ લોહી છે અથવા લોહીની અંદર જે પેશી પેશી રહેલી છે પેશીની અંદર લોહીની અંદર આપણી આ જે વાયુઓની સાંદ્રતા છે એ વાયુની સાંદ્રતા વધે છે જથ્થો ખૂબ જ વધે છે દ્રાવ્યતા વધે છે એટલે કે જ્યારે મરજીઓ પાણીની અંદર નીચે અંદર ઊંડાઈમાં દાખલ થતા હોય છે ત્યારે એના પર લાગતું દબાણ વધે છે દબાણ વધવાથી એની અંદર લોહીની અંદર જે વાયુઓ છે નાઇટ્રોજન છે ઓક્સિજન છે આ બધા વાયુઓ છે એની દ્રાવ્યતા વધે છે દ્રાવ્યતા વધે છે હવે જેમ જેમ પાછો એ ઊંડાઈથી પાછો ઉપર સપાટી તરફ આવતો જાય તો સપાટી તરફ આવતો જાય તો દબાણનું મૂલ્ય ઘટતું જાય દબાણનું મૂલ્ય ઘટતું જાય એટલે શું થાય તો કે દબાણમાં ઘટાડો થાય તો દબાણમાં ઘટાડો થવાથી આ વાયુઓ જે દ્રાવ્ય થયેલા હતા તે પાછા છૂટા પડે છૂટા પડે એટલે પાછા વાયુઓ પ્રવાહીમાંથી વાયુઓ છૂટા પડે એટલે એક પ્રકારના પરપોટા ઉત્પન્ન થાય ડાક જેવી સોડા વોટરમાં ઉત્પન્ન થાય એવા પરપોટા લોહીની અંદર ઉત્પન્ન થાય આ પરપોટાને કારણે શું થશે તો કે પરપોટાને કારણે આ પરપોટા ઉત્પન્ન થવાને કારણે કેસ નળી અથવા તો જે આપણી જે નળીઓ છે નળીઓને બ્લોક કરી દે રુધિર નળીઓને બ્લોક કરી દે એટલે શું થાય તો કે વૈદિક રીતે આ જે પરિસ્થિતિ છે તેને બેન્ડ્સ તરીકે ઓળખાય આ જે પરિસ્થિતિ થાય એટલે કે જ્યારે હવાનું એટલે કે આજુબાજુનું દબાણ ઘટે શરીર પર પાણીનું દબાણ ઘટે જેમ જેમ સપાટી પર આવતા જાય પાણીનું દબાણ ઘટતું જાય પાણીનું દબાણ ઘટતું જાય તો નાઇટ્રોજન વાયુ જે અથવા તો ઓક્સિજન જે છે એ જે લોહીની અંદર ઓગળેલો છે એનો જથ્થો ઊંડાએ વધારે હતો ઉપર આવે તેમ 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 ઓછો થાય એટલે શું થાય એમાંથી પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થાય પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થાય એટલે નાઇટ્રોજનના પરપોટા છે એ નળીને બ્લોક કરી દે નળીને બ્લોક કરી દે એને કહેવામાં આવે છે બેન્ડ્સ કરવું બેન્ડ્સ એટલે શું તો કે બ્લોકેજ થવું આ એક પીડાદાયક પદ્ધતિ પીડાદાયક અને જીવનને જોખમી અથવા કે ભયરૂપી આ એક પરિસ્થિતિ છે જો આવું કરવામાં આવે આવું થાય તો જે મરજીવા છે એ સરસ સપાટી પર આવે તો તે કદાચ મૃત્યુ પણ પામી શકે છે એટલે આવું નહીં થાય એટલા માટે જે મરજીવા છે એ બોટલ લઈ જાય સાથે જે ઓક્સિજનનો બોટલ આપણે કહીએ છીએ તે ઓક્સિજનનો બોટલ લઈ જાય છે એ બોટલની અંદર ભાગે આપણને શું લઈ જવામાં આવે છે હિલિયમ વડે મંદ કરેલો હવા લઈ જવામાં આવે છે હિલિયમ વડે મંદ કરે એટલે શું તો કે એમાં હિલિયમનું પ્રમાણ અગિયાર પોઈન્ટ સાત ટકા નાઇટ્રોજનનું પ્રમાણ છપ્પન પોઈન્ટ બે ટકા અને ઓક્સિજનનું પ્રમાણ એક બત્રીસ પોઈન્ટ એક ટકા લેવામાં આવે છે એટલે ફક્ત આપણે નાઇટ્રોજન કે ઓક્સિજન લેવાની જગ્યાએ એમાં હિલિયમ પણ અંદર ઉમેરેલો છે હિલિયમ કેવો છે નિષ્ક્રિય વાયુ છે નિષ્ક્રિય વાયુ છે એટલે એ જલ્દી એ એમાં બહુ ફેરફાર થતો નથી એટલે હિલિયમનો ઉપયોગ કરવામાં આવે છે એટલે હિલિયમયુક્ત એટલે કે હિલિયમ વડે બંધ કરેલી હવા એ બોટલમાં ભરવામાં આવે છે જેમાં અગિયાર પોઈન્ટ સાત ટકા હિલિયમ છપ્પન પોઈન્ટ બે ટકા નાઇટ્રોજન અને એક બત્રીસ પોઈન્ટ એક ટકા ઓક્સિજન લેવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે તો આજે ઉપર આવતી વખતે જે પરપોટાની ઘટના થાય છે એ નાઇટ્રોજનના પરપોટા બનતા વધારે નથી અને જે મરજીવા છે એ મરજીવાને જીવનું જોખમ રહેતું નથી એ રીતે આપણે કોઈક ઊંચાઈએ ચડીએ દાખલા કે એવરેસ્ટ ચડીએ છીએ કે અથવા તો ગમે તે કોઈક ઊંચા પર્વત પર ચડવા જઈએ તો જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ હવાનું દબાણ ઘટતું જાય હવા પાતળી થતી જાય અને હવાનું દબાણ ઘટતું જાય એટલે શું થાય હવાનું દબાણ ઘટે એટલે એની સાથે એના પર્વતારોહક હોય અથવા ત્યાં રહેતા લોકો હોય તો એ એના પર જે દબાણ લાગે છે દબાણનું મૂલ્ય ઘટે છે ઘટે છે દબાણનું મૂલ્ય એટલે શું થશે તો કે એમાં લોહીમાં અથવા તો પેશીમાં ઓક્સિજનની સાંદ્રતા ઓછી થાય છે હવે ઓક્સિજન ઘટે એટલે આપણને શું થાય થાક લાગે ચક્કર આવે અથવા તો આપણે કોઈ પણ નિર્ણય શક્તિ છે આપણી નિર્ણય શક્તિમાં ફેરફાર થાય આપણે સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી આવાને કહેવામાં આવે છે એનોક્સિયા બરાબર છે આપ જે સ્પષ્ટ વિચારી શકતા નથી અથવા સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી આવી જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને કહેવાય છે એનેક્શાની બીમારી એનેક્સા તરીકે આપણે ઓળખીએ છીએ તો આ છે હેનરીનો નિયમ ફરી પાછું એકવાર રિપિટેશન જોઈ લઈએ કે વાયુમાં વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે કે દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશ પર આધાર રાખે છે બરાબર છે મોલ અંશ અને એની આંશિક દબાણ પર આધાર રાખે છે હંમેશા આંશિક દબાણ હેન્ડ્રીનો નિયમ શું કહે છે તો કે દ્રાવણમાં રહેલા વાયુના આંશિક દબાણ એ મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે એટલે કે આંશિક દબાણ અને મોલ અંશ એકબીજાના સમ પ્રમાણમાં હોય એટલે કે પી વેરીઝ એક્સ પી વેરીઝ એક્સ વેરી ચિહ્ન કાઢવું હોય તો આપણે અચણાંક મૂકવો પડે તો આપણે અચણાંક તરીકે કૅચ મૂકીએ તો આપણે એને હેન્ડ્રી અચળાંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ હવે આપણે જાણીએ છીએ કે આ હેન્ડ્રીનો અચળાંક જે છે એ અચણાંકનું મૂલ્ય દરેક કે દરેક વાયુ માટે સમાન છે સમાન તાપમાને કોઈ પણ એક જ વાયુ લેવામાં આવે તો એનું મૂલ્ય સમાન મળે છે પરંતુ સમાન તાપમાને જુદા જુદા વાયુ લેવામાં આવે તો કેચનું મૂલ્ય આપણને જુદું જુદું પ્રાપ્ત થાય છે કેએચનું ઊંચું મૂલ્ય મળે ઊંચું મૂલ્ય એટલે શું એનું મૂલ્ય મોટું મળે તો મોટું મળે તો એની દ્રાવ્યતા કેવી થઈ શકે ઓછી સૂચવે છે અને કેચનું મૂલ્ય ઓછું મળે એટલે કે કેએચનું મૂલ્ય ઓછું થાય તો દ્રાવ્યતા વધારે થાય છે આમ કેએચનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે એટલે એનો અર્થ કેએચનું મૂલ્ય વધે તાપમાન વધે તો કેએચ વધે અને કેએચ વધે તો દ્રાવ્યતા ઘટે એટલું યાદ રાખો તાપમાનમાં વધારો થાય તો તાપમાનમાં વધારો થતાં કેએચમાં વધારો થાય અને કેએચમાં વધારો થાય તો ઊંચા તાપમાને દ્રાવ્યતા ઘટે છે આટલી વસ્તુ યાદ રાખો આમ અણ મોલ અંશ અને દ્રાવ્યતાનો જે આલેખ દોરવામાં આવે છે આલેખ આપણને સીધી રેખા પ્રાપ્ત થાય છે અને સીધી રેખા પ્રાપ્ત થતી હોવાથી આપણે કહી શકીએ કે એના ધાળનું મૂલ્ય એટલે કે એના જે હેનરી અચળાંકનું મૂલ્ય છે એ દરેક જગ્યાએ એક સરખું પ્રાપ્ત થાય છે તો આપણે આલેખ સીધી રેખા પ્રાપ્ત થાય છે પણ દરેક તાપમાન બદલાશે તો આલેખ બદલાઈ જશે પરંતુ સીધી રેખા જ મળશે હવે એના ઉપયોગો આપણે જોયા સોડા વોટરની અંદર આપણે ઠંડા પાણી એટલે કે પીણા જે બનાવીએ છીએ અથવા તો આપણે જે ઠંડા પીણા પીએ છીએ તો ઠંડા પીણા ઠંડા કરીને પીએ તો જેમ જેમ ઠંડા કરવામાં આવે તેમ સીઓ ટુનું પ્રમાણ વધારે ઓગળે અને સીઓ ટુ વધારે ઓગળે તો આપણે જે એસિડિટી અથવા તો આપણા જે અપચારની જે ઘટના છે એ એના માટે આપણે સીઓ ટૂનો ઉપયોગ કરીએ છીએ તો એ આપણે શરીરમાં વધારે પ્રમાણમાં દાખલ કરી શકીએ એટલા માટે સોડા વોટરની અંદર આજ નિયમ એટલે કે મોલ અંશનું પ્રમાણ વધારવા માટે આપણે ઠંડુ રાખવામાં આવે છે એ રીતે મરજીવા છે એ પાણીમાં જાય છે કે પછી જે પર્વતારોહક છે તે પર્વતારોહક ઉપર જાય છે તો પાણીમાં જ્યાં જેમ ઊંડાઈ જઈએ તેમ પાણીનું દબાણ વધતું જાય પાણીનું દબાણ વધે એટલે પાણીની અંદર દબાણ વધતાં લોહીની અંદર ઓગળેલા વાયુનો સાંદ્રતા પણ વધારો થાય છે હવે જ્યારે આ ઊંડાઈથી ઉપર આવે જ્યારે મરજીવા સપાટી પર આવે છે ત્યારે એનું પાણીનું દબાણ ઘટતું જાય છે પાણીનું દબાણ ઘટે છે સાથે આ જે ઓગળેલા વાયુઓ છે એ છૂટા પડે છૂટા પડે તે પરપોટા સ્વરૂપે છૂટા પડે દાખલા કે નાઇટ્રોજનના પરપોટા છૂટા પડે તો એ નળી એ પરપોટાઓ નળીમાં જ રહી જાય એટલે કે જે લોહીની નળીઓ છે તેમાં જ રહી જાય અને લોહીની નળીમાં રહેતો હોવાથી એ લો નળીને બ્લોક કરી દે બ્લોક એટલે શું એનું વાહન અટકાવી દે લોહીનું પરિભ્રમણ અટકાવી દઈએ અટકાવી દે એટલે એને શું થાય એને આપણે વૈજ્ઞાનિક ભાષામાં અથવા તો જે ચિકિત્સા પદ્ધતિ અથવા વૈદ્યકીય પદ્ધતિની અંદર એને બેન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ બેન્ડ્સ જે થાય છે એ પિયર ઘટના છે એટલે કે દુખાવો થવો અથવા તો ત્યાં એ જગ્યા પર અંજાઈના અંજાઈના એટલે પેઇન જે આપણે હાર્ટની અંદર થાય અને હાર્ટ એટેક આવે તેમાં પણ આવું બ્લોકેજ જ હોય છે અને બ્લોકેજની અંદર જે દુખાવો થાય હાર્ટની અંદર એને અંજાઈના કહેવાય તો આ અંજાઈના પેઇન જેવું થાય છે અને એ વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે આવું નહીં થાય એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણને આપણે બેલેન્સ કરીએ અથવા તો નાઇટ્રોજનનું પ્રમાણ આપણે પરપોટા સ્વરૂપે બહુ છૂતું નહીં પડે એટલા માટે એની અંદર હિલિયમની અંદર આ બધા હવા ઓગાળીને લેવામાં આવે છે તો જે મરજીવા બોટલ લઈ જાય છે સાથે તે હિલિયમની સાથે આ લઈ જાય છે તેમાં હિલિયમનું પ્રમાણ અગિયાર પોઈન્ટ સાત ટકા છપ્પન બે ટકા નાઇટ્રોજન અને સાથે આપણે એક બત્રીસ એક ટકા ઓક્સિજન લઈ છે આ રીતે તે પાત્રની અંદર હવાનો લઈ જઈને ઉપયોગ કરે છે તો આ જે બેન્ડ્સની ઘટના અથવા તો જે નળી બ્લોક થવાની ઘટના છે એમાં થોડો સુધારો અથવા રાહત થાય છે એ રીતે જ્યારે ઊંચાઈ જાય છે ત્યારે હવામાં દબાણ ઘટે છે હવાનું દબાણ ઘટતા લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે એટલે એમાં નબળાઈ આવે ઠાક લાગે અથવા તો જે વિચારવાની શક્તિ છે એ વિચારવાની શક્તિ થોડી અસ્પષ્ટ થાય અસ્પષ્ટ એટલે નિર્ણય લઈ શકતા નથી નિર્ણય નહીં લઈ શકે આ જે વૃત્તિ છે અથવા તો આ જે બીમારી છે તેને કહેવાય છે એનેક્શિયા એનેક્શિયા તરીકે ઓળખાય છે તો એનોક્સિયા જેની બીમારી આપણને જોવા મળે છે તો આમ હેન્ડ્રીનો નિયમ અથવા તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તો આ બંને એક જ છે આ તમારા માટે વેરી 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 મોસ્ટ આઈ એમપી છે આમાંથી દાખલો એટલે કે હેન્ડ્રીના નિયમનો દાખલો પૂછાય અથવા આ થિયરી આખી તમને ત્રણ માર્ક્સની અંદર આવી શકે અથવા તો ખાલી હેન્ડ્રીનો નિયમ લખો તો બે માર્ક્સની અંદર હેન્ડ્રીનો નિયમ અને તેની ઉપયોગિતા જણાવો તો એ ત્રણ માર્ક્સની અંદર આવશે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી અને આ ખૂબ જ અગત્યની છે અને તમારે આને ધ્યાનમાં રાખવાની જરૂર છે એટલે અહીંયા કરી આ થિયરી હેન્ડ્રીનો નિયમ આજના ચેપ ટૉપિકની અંદર એટલે કે આ ચેપ જે વિડીયો છે એમાં હેનરીનો નિયમ સૌથી અગત્યનો ગણાશે તો હું માનું છું ત્યાં સુધી આને વારંવાર જોવું નોટ્સ બનાવો સાથે ચોપડી સામે રાખો અને તમે સમજતા જશો તો તમને ખ્યાલ આવશે અને આ બધી વસ્તુની શોર્ટ નોટ બનાવવી આજે તમે વિડીયોની અંદર જે તમે જોઈ શકો છો તો એ પણ જોઈને લખી શકો છો કે આ રીતે તમે બધા મુદ્દા બનાવી શકો છો બરાબર છે તો આ રીતે તમારે આખી એક નોટ તૈયાર કરવાની છે અને નોટ તૈયાર કર્યા પછી તમારે એનું વાંચન ચાલુ રાખવાનું છે અત્યારે વેકેશન છે તો વેકેશનની અંદર તમારી પાસે વાંચવાનો સમય પુષ્કળ રહેશે પછી જેમ જેમ સ્કૂલ ચાલુ થશે તેમ તેમ હવે આપણે જાણીએ છીએ કે સમય ઘટતો જાય છે સમય ઘટતો જાય છે એટલે અમારી પર દબાણ વધતું જશે કે અમારે કોર્સ વહેલા પૂરા કરવા બરાબર છે સમયસર કોર્સ પૂરા કરવાની ઘટના કરવી પડે તેના માટે ત્યાં આગળ ઝડપથી જશે તો આટલું શાંતિથી કોઈ સમજાવી શકશે નહીં બરાબર એટલા માટે થોડી મહેનત કરતા રહો અને આગળ તૈયારી ચાલુ રાખો ને હંમેશા વિડીયો જોતી વખતે પહેલાં આગળનો વિડીયો અને પછી આ વિડીયો જુઓ એટલે અહીંયા આગળની વસ્તુ તમને ખ્યાલ આવે તો તમને આ પણ તમને વધારે ખ્યાલ આવી શકે છે ઓકે ચાલો થેન્ક યુ